नमो अरिहन्ताणं नमो सिद्धाणां नमो ऐर्याणं नमो वज्रयाणं नमो लोयसवसाहूणं एषो पञ्च नमुक्कारो सभपावपणासनो मङ्गलानां च सवैसिं पठमं होयि मङ्गलं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्रादया जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया નેત્ર યેન તમયે નો તસમય શ્રી ગુરવે ક્લાસ છે અને આપણો ટોપિક છે શ્રી દંડક પ્રકરણ આ પરમ પૂજ્ય શ્રી ગજસાર મુનિ દ્વારા વિરચિત છે આની અંદર આપણે ટોટલ જે ચાર ગતિના વિશે ભમી રહેલા એવા જીવો છે તેઓનો અહીંયા વિચારણા કરવાના છીએ આ જીવોના ચોવીસ દંડકોમાં વર્ગીકરણ કરેલ છે

સંજ્ઞાને એક રીતે દર્શન ઉપયોગ તરીકે કહેલ છે કે જેની અંદર માત્ર સામાન્ય જાણકારી હોય કર્મ છે તેનું માત્ર એકદમ અલ્પ પ્રમાણમાં ક્ષયક્ષમ હોય અને દર્શનાવરણીય કર્મ છે તેનું અમુક પ્રમાણનું ક્ષયક્ષમ હોય જેના કારણે સામાન્ય બોધ થાય છે શબ્દ અને અર્થોનો સામાન્ય બોધ તેના દ્વારા થયેલો હોય છે તેને આમ દર્શન ઉપયોગ અમુક પ્રકારે કહેવાયેલો છે અને બીજી રીતે એનો બીજો મીનિંગ એ પણ થાય છે કે અવ્યક્ત ઉપયોગ સ્વરૂપ જે છે તેને પણ અહીંયા ઓઘ સંજ્ઞા તરીકે કહેલી છે કે જેની અંદર આ ફોટો પ્રમાણે આપ સમજી શકીએ આપણે કે આની અંદર વેલડી કઈ રીતે દિવાલ ઉપર ચડેલી છે તો વેલડીને કોઈએ પણ શીખવાડ્યું નથી વેલડીના કાન નથી ન તો તેની આંખો છે તો તેણે કોઈએ પણ શીખવાડ્યું નથી કે આ રીતે આ ભીંત ઉપર તને આશરો લઈને તેના ઉપર ચડી જવું અને તેના ઉપર વૃદ્ધિ પામવાની તેના દ્વારા તને સંરક્ષણ મળશે અને તારી વૃદ્ધિ થઈ શકશે એવા પ્રમાણેનું શિક્ષણ કોઈએ પણ આ વેલડીને આપેલ નથી તો પણ બાય ડિફોલ્ટ તે આપમેળે પોતાની મેળે જ આ રીતે આ ભીંત હોય કે બીજા કોઈ વૃક્ષો હોય તેનો સહારો લઈને આગળ આગળ તેના ઉપર ચડતી જાય અને વૃદ્ધિ પામતી જાય તો આને ઓઘસંજ્ઞા તરીકે કહેલ છે પછી બીજું છે લોકસંજ્ઞા તો લોકસંજ્ઞાની અંદર સંજ્ઞા કરતાં વધારે પ્રમાણમાં જ્ઞાના મતિ જ્ઞાના કર્મ જો સ્પેસિફિક કહેવાય તો મતિ જ્ઞાના વણીય કર્મનો કંઈક વધારે પ્રમાણમાં ક્ષયોમ થયેલું હોય છે કે જેના કારણે તેની અંદર શું કહેવાયેલું છે વિશેષ એવો બોધ થયેલો હોય જેના કારણે જે શબ્દ હોય કે અર્થ હોય શબ્દ અને અર્થ તેના વિષયમાં જે પણ બોધ થયેલું હોય તો તે સંજ્ઞા કરતાં વધારે પ્રમાણમાં હોય તેના કારણે અહીંયા તેને જ્ઞાનોપયોગ રૂપ કહેલું છે આ લોક સંજ્ઞાને પછી એનો બીજું પણ મિનિંગ થાય છે કે જે આખા એ સંસારમાં અથવા તો લોકની અંદર લોક એટલે કે જે લોકો છે જનતા છે પીપલ છે જે બીજા લોકો તો તેઓની જે પોતપોતાની મન મનગડત એવી કલ્પનાઓ હોય કે એવી કોઈ માન્યતાઓ હોય કે તેઓએ આમ કોઈક અમુક પ્રકારની એવી માન્યતાઓ કે એવી કલ્પનાઓ કરીને નિશ્ચય કરેલું હોય તો તેની અંદર માન્યતા આપણે પણ જો ધરાવીએ અને તેની અંદર આપણે બિલીવ કરીએ અને તેને ફોલો કરીએ તો તેને પણ અહીંયા લોકસંજ્ઞા તરીકે કહેલું છે એક્ઝામ્પલ માટે એમ કોઈ કેવા શાસ્ત્રની અંદર વૈદિક અથવા તો ઇતર જે ગ્રંથો છે તેઓની અંદર એક વચન એવું આવેલું છે અપુત્રસ્ય ગતિર નાસ્તિ મોક્ષો નહીં વચ આનો મીનિંગ શું થાય છે શબ્દાર્થ જો જોઈએ તો અપુત્ર ગતિર નાસ્તિ એટલે અપુત્રીયાનું એટલે કે જે પુત્ર વગરનું હોય તેનું શું તો તેની ગતિર નાસ્તિ એટલે કે ગતિ નથી તેની પછી આગળ કહે છે મોક્ષો નૈવચ નૈવચ એટલે કે મોક્ષ નથી જ અને નથી જ આ રીતે એના શબ્દાર્થો થાય છે તો આ જે શબ્દાર્થ આના માત્ર શબ્દાર્થ પકડીને એનો અર્થ નહીં સમજે આ જે શબ્દો છે તેના પાછળનું જે વિશેષપણાનું ગ્રહણ કરવા લાયકનું જે બોધ છે તે જો નહીં લે અને માત્ર આ શબ્દાર્થ ઉપર તે શબ્દાર્થોને પકડીને રાખે અને એમ વિચારે કે જે પણ મનુષ્ય લગ્ન ન કરે અને લગ્ન કરીને પુત્ર અને સંતતિ પેદા નહીં કરે તો તેનું મોક્ષ તો નહીં થશે અને કોઈ એવી સદગતિ પણ નહીં થશે એવા તરીકેનું કોઈ શબ્દાર્થો પકડીને રાખે તો પછી તેને કહેવાય છે લોકસંઘા પણ આની અંદર કેવું છે આના જો અસલ એવા જે ખૂડ એવા રહસ્ય છે કે અર્થ છે તેનું તેનો એમ અર્થ કાઢવો જરૂરી છે કે આની અંદર શું બતાવ્યું જે પુત્ર વગરનું છે તેની ગતિ નથી અને તેનો મોક્ષ નથી તો આની અંદર કઈ રીતે આ જે શબ્દો કે વચનો છે જે પણ વૈદિક ગ્રંથો કે બીજા ગ્રંથો હશે અન્ય તો તેની અંદર આ જે લખ્યું છે એનું મિનિંગ એ લેવાનું હોય છે કે જે પણ કોઈ મનુષ્ય કોઈ પણ ધર્મ આરાધના કે કઈ પણ ક્રિયા કરે અને તે ધર્મ આરાધના સમજો એક્ઝામ્પલ કોઈક ધર્મ આરાધના છે અને તેના કોઈ પણ ક્રિયાનો ફળ સ્વરૂપે જે તેની અંદર પોઝિટિવ ઇફેક્ટ આવવા જોઈએ પોઝિટિવ ફળ જે આવવું જોઈએ જો તેની અંદર તે ફળ પ્રાપ્ત થતું ન હોય તો પછી તેની આગળ સદગતિ નથી તેની કોઈ પ્રગતિ જ નથી અને આગળ તેનો મોક્ષ પણ નથી જે રીતે લગ્નની જે પ્રક્રિયા છે તેનો એક રીતે તેનું ફળ શું કહેલું છે પુત્ર તો તે રીતે કોઈ પણ ધર્મ ક્રિયા હોય કે કોઈ પણ ધર્મ આરાધના હોય તે આદરે જો અને તે આદર્યા પછી તેનું જે અસલ ફળ કહેવાય કે પોતાના સ્વભાવની અંદર પોઝિટિવ ચેન્જીસ આવે અને પોતાના જે કશાયો છે તે મંદ થતા જાય કશાયો મંદ થતા 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 આગળ આગળ વધીને પોતાના આત્મિક ગુણોનો પ્રગટીકરણ તે કરતો જાય તો આગળ જઈને વધી વધીને તેના પોતાના જે આત્મિક ગુણો છે તે પ્રગટ થતા થતાં આગળ આગળ વધીને તેનું પછી મોક્ષ થઈ શકે છે એટલે આનું મીનિંગ આપણને શું લેવાનું છે કે કોઈ પણ ધર્મારાધ ને કોઈ પણ ક્રિયા કરો તો તેની અંદરથી જે અસલ ફળ સ્વરૂપે મેળવવું જોઈએ તે જો આપણને મળતું ન હોય તો આપણી ક્યાંક ખામી રહી ગયેલી છે અને પછી તેના કારણે આગળ તેનું જે મોક્ષ તરીકેનું જે ફળ છે તે આપણને મળવાનો નથી પછી એટલે આનું માત્ર બાહ્યથી એવા શબ્દના અર્થ માત્ર પકડવાના નથી કે જે લગ્ન ન કરે અને તે પુત્રને જન્મ ન આપે તેનું મોક્ષ નહીં થાય એવા શબ્દાર્થો અહીંયા લેવાના નથી પણ જો કોઈ એવા જે પણ લોકો છે અન્ય લોકો તેઓની આવી જે કલ્પના છે પોતેઓની જે બિલીફ છે આવા ટાઈપનું તેને જો કોઈ માનીને પછી તેને અનુસરે અને આવા ટાઈપની માન્યતાને પછી પકડીને રાખે કે જો હું લગ્ન નહીં કરીશ અને પુત્રને જન્મ નહીં આપું તો પછી મારો મોક્ષ નહીં થશે મને સદગતિ કે સ્વર્ગ નહીં મળે તો પછી તે લોકસંજ્ઞાને ફોલો કરનારું જણાય છે એટલે કે તેની અંદર લોકસંજ્ઞા રહેલી છે તે જાણવું હવે આજ જો એક્ઝામ્પલ છે આના હિસાબે જો આમ હોય કે જો એ કોઈ પુત્ર વગરનું હોય અને તેનું મોક્ષ ન થાય તો તેના હિસાબે તો નેમિનાથ ભગવાનને તો મોક્ષ તે ભવે તો નહીં જ થવું જોઈતું હતું પણ એવું કંઈ નથી આ માત્ર ભ્રામક કલ્પનાઓ છે તે સમજવાનું અનેક એવા દાખલાઓ છે જેની અંદર આ વાત બિલકુલ ઘટતી નથી પછી બીજું એમ કોઈ કહેતા હોય લોકમાન્યતા એવી પણ છે કે મોર જે છે તે મોરના આંસુ તે કોઈ મોરની અથવા તો પીહેન તે કોઈ ચાટે તો તેનાથી પણ તે જે મોરની છે તેને ગર્ભ રહે છે એટલે કે તે ગર્ભવતી થઈ જાય છે તો આ પણ માત્ર લોકોની એવી કલ્પના છે માન્યતા માત્ર છે પણ આવું કંઈ થતું નથી હોતું નથી આવું તે સમજવાનું અથવા તો મોરના જે પાંખો છે તેના વાયુ જો મોરની ગ્રહણ કરે તો પછી તેને ગર્ભ ધારણ કરી શકે છે તે મોરની ગર્ભ રહી શકે છે તેને તો એ પણ માત્ર કલ્પના છે આવા ટાઈપની જે કલ્પનાઓ છે તે બધાને જો આપણે માનીએ તો સંજ્ઞા તેને કહેવાય છે પછી બીજું એવી પણ માન્યતાઓ હોઈ શકે છે કે જે બ્રાહ્મણ પુત્રો છે અથવા તો બ્રાહ્મણો છે તે દેવતા છે તો બ્રાહ્મણ તે દેવતા છે એવું જે માનતા હોય તો તેવી માન્યતા કઈ રીતે પ્રસિદ્ધ થયેલી હોઈ શકે પહેલાના જમાનાની અંદર કેવા હતા જે દેવતાઓ હોય તો તેઓને જ્યારે કોઈકનો આમ પરીક્ષા કરવી હોય તો તેઓ રૂપ ધરીને ક્યારેક ક્યારેક એવું આપણે સાંભળ્યું છે ને એક વખત જ્યારે ઇન્દ્ર મહારાજા આવેલ હતા ત્યાં પાઠશાળા ગમન જ્યારે મહાવીર સ્વામી ભગવાન થયેલ હતું તો ત્યારે ઇન્દ્ર મહારાજા ત્યાં આવેલ હતા અને તેઓએ ત્યારે બ્રાહ્મણ રૂપ ધારેલ હતું તો આવી જ રીતની કોઈક એવી ઘટના થયેલ હશે કે કોઈક દેવતા આમ આવેલું હશે કોઈક નો પરીક્ષા કરવા માટે અને ત્યારે કે બ્રાહ્મણ નું બ્રાહ્મણો દેવતા છે તો એ શું છે પછી એ છે લોક સંજ્ઞા પણ જે તે એક જ ઘટના પ્રસંગ જે થયેલ હતું તેની અંદર તે પર્ટિક્યુલર જે દેવતા હતો તેણે તેવા ટાઈપનું બ્રાહ્મણ નું રૂપ ધરેલ હતું માત્ર પણ આખા આખા લોકના બધા બ્રાહ્મણો કંઈ દેવતાના રૂપ છે એવું કંઈ નથી પણ એવા ટાઈપની જે કલ્પના કે માન્યતાઓને જે ફોલો કરવામાં આવે તે પછી બધું શું છે તે છે લોકસંજ્ઞા તે સમજવું પછી બીજું એવી પણ કોઈક માન્યતા કે કલ્પનાઓ હોય છે કે જે કર્ણ હતા તે કાનમાંથી જન્મ્યા આવું તો ક્યારે પોસિબલ હોય જ નહીં એટલે આ પણ લોક માન્યતા એટલે લોકસંજ્ઞા જાણવી પછી જે કૂતરાઓ છે તે યમને જુએ છે કે યક્ષને જુએ છે એટલે તેઓ રડવા માંડે છે એવી પણ ટાઈપની માન્યતાઓ હોય છે એટલે પછી કોઈક કૂતરો રાતના રડતો હોય અમુક ટાઈપના અવાજ કરીને તો પછી તેને ભગાવી મૂકવામાં આવે હવે આવી જો સમજો અસલમાં એવું પણ હોય કે કોઈક કૂતરો કોઈ કોઈક યક્ષને જોઈને પછી રડવાનું ચાલુ કરે એવું જો હોય અસલમાં પણ આપણે એક વખત એઝ્યુમ કરીએ તો પછી આ બિચારા કૂતરાને મારીને ભગાવવાથી શું ફાયદો છે તે તો ઉલટાનું સિગ્નલ માત્ર આપી રહ્યો છે કે હવે યક્ષ કોઈ કયા છે આસપાસ તો સિગ્નલ આપનારને મારીને ભગાડવાનો ફાયદો શું છે અહીંયા હવે આની અંદર જે આ માન્યતા છે કે કૂતરાઓ યક્ષને જુએ છે કે યમરાજાને જુએ છે તો એ પણ જે પણ એને માને છે અને તેને સાચી માને છે તે બધા લોકસંજ્ઞાવાળા જાણવા પછી બીજું એ પણ છે કે એક કોઈક ઋષિ છે તે આખા સમુદ્રને પી ગયા તો એ પણ માત્ર લોકમાન્યતા છે અગસ્ત્ય ઋષિ આખો સમુદ્ર પી ગયા એવી માન્યતા જે ચાલુ હોય છે તો તે પણ લોકસંજ્ઞા જાણવી કાગડા જે છે તે ઋષિ છે અથવા તો પૂર્વજો છે પિતૃ કહે ને કે કાગડા જે છે તે બધા પિતૃ અથવા તો પૂર્વજો છે આપણા તો શું આપણે એવા છીએ અથવા તો આપણા પૂર્વજો એવા હતા કાગડા બનવાને લાયક હતા જે આ કાગડાઓને પિતૃ માને પોતાના પૂર્વજ માને તેઓની માન્યતા કેવી કહેવાય પછી પોતાના જે પૂર્વજો છે તેઓને આટલા ડીવેલ્યુએટ કરીને તેઓને આટલા ગુણહીન સમજ્યા એ જ કહેવાય ને ઈનડિરેક્ટલી કે પોતાના પૂર્વજો મરીને આવા કાગડાના ભાવની અંદર કાગડા તરીકે હવે ઉત્પન્ન થયા છે જન્મ્યા છે અને પછી તેઓને ખાવાનું નાખતા હોય ત્યાં ગાંઠિયા વગેરે જે પણ હોય ભાદરવા કે એવા જે પણ મહિનાઓ છે તેની અંદર આ આપણા પૂર્વજો છે પિતૃ છે એવું સમજીને આ બધું કરતા હોય તો આ બધી માત્ર માન્યતાઓ છે પણ આવું જ જો હોય તો આખો આપણો વર્લ્ડ છે તે માત્ર કાગડાઓથી ભરેલું હોવું જોઈએ કારણ માત્ર આપણા જ પૂર્વજ જ કાગડા નહીં બાજુવાળાના પણ કાગડા બન્યા હશે તો કાગડાઓની સંખ્યા કેટલી હોવી જોઈએ પછી મનુષ્યો કરતા વધારે કાગડા હોવા જોઈએ પણ આવું કઈ છે નહીં તે થતું નથી અને પછી આવું જોઈએ તો માત્ર મનુષ્ય અને કાગડા બે જણ હોવા જોઈએ બીજા કોઈ એનિમલ્સ હોવા નહીં જોઈએ પછી તો આ પણ માત્ર કલ્પના છે કંઈ એવું હતું નથી થતું નથી ક્યારે પણ બધા પોત પોતાના કર્મોના હિસાબે એવા અલગ અલગ ટાઈપના ભવો પામે છે તો આવી માન્યતા જેની અંદર જે શ્રદ્ધા રાખે છે તેને માટે આ લોકસંજ્ઞા જાણવી આવા તો અનેક અનેક અલગ અલગ એવી માન્યતાઓ હશે તો એવી જે પણ માનતા હોય તે બધું અહીંયા લોકસંજ્ઞાની અંદર ઘટાડી શકાય છે ઓકે બીજું અહીંયા એક ક્વેશ્ચન આવેલ છે કે યુ હ્યુમિન્સ સુપરસ્ટિશિયન્સ લોક માન્યતા એક્ઝામ્પલ કેટ રોડ ક્રોસ કરે આપણા સામેથી તો હવે આ જે કેટ એટલે કે જે બિલાડી છે તે આપણો રસ્તો કાપે રાઈટ થી લેફ્ટ જાય કે લેફ્ટ થી રાઈટ જાય તો તે શુકન શાસ્ત્રની અંદર આવેલું છે તેનો ઉલ્લેખ કે જ્યારે આપણે સારા કાર્ય માટે જવાના હોઈએ તો ત્યારે આ બધા શુકનો જોવા પડે હમણાં આપણે જે બિલાડીનો કીધું ને તે અને શાસ્ત્ર અલગ છે અને આ જે લૌકિક જે આવી ખોટી ભ્રમણાપૂર્વકની માન્યતાઓ છે ને કાગડા વગેરેની મયુરની એટલે કે આ મોરની ઋષિની આ બધી ભ્રામક છે ખોટું છે તે સમજવું હવે એટલે અહીંયા સુધી આપણે શું જોયું ને અને લોકસંજ્ઞા બે સંજ્ઞાઓ જોઈ અને આની અંદર લોકસંજ્ઞામાં આપણે તે આ પ્રમાણેના અનેક થોડા દ્રષ્ટાંતો જોયા આપણે થોડા એક્ઝામ્પલ જોયા ક્વેશ્ચન આવેલ છે કે ઓઘ એટલે શું તો ઓઘ જે વર્ડ છે ને એનું જો આમ નોર્મલ મિનિંગ જોવું હોય તો ઓઘ એટલે કે જનરલ કહી શકાય જનરલ હોય કે સામાન્ય હોય આ ઓઘ જે વર્ડ છે તેનો શબ્દાર્થ સામાન્ય અથવા તો જનરલ આવું થાય છે તો ઓઘ સંજ્ઞા એટલે શું સામાન્ય જે બોધ થયેલું હોય વિશેષ નહીં પણ સામાન્ય બોધ તેને ઓગ સંજ્ઞા તરીકે કહેલ છે દર્શન ઉપયોગ આપણે કયો ને તે પ્રમાણે શબ્દ અને અર્થ સામાન્ય પણ એ જ્ઞાન જે થાય જ્ઞાન નહીં પણ બોધ કે ભાન થાય માત્ર સામાન્ય થી તે અથવા તો પૂર્વના સંસ્કારો જે જાગે આ વેલડીની જેમ તેવા ઇન્સ્ટિંક્ટ તરીકેના અથવા તો બાળક જે જન્મેલો હોય નવો નવો તાજો જન્મેલો હોય એ બાળક જે છે તેણે કોઈએ પણ શીખવાડ્યું નથી સ્તનપાન કરવાનું કઈ રીતે આહાર ગ્રહણ કરવાનું એ બધું કોઈએ પણ તેણે શીખવાડ્યું નથી પણ પૂર્વ સંસ્કાર તે લઈને આવ્યો છે આહાર ગ્રહણ કરવાના તો એવા બધા જે આ સંસ્કારો ઉપજે છે તે બધાને અહીંયા ઓઘ સંજ્ઞાની અંદર ઘટાડવામાં આવેલ છે ઓકે અહીંયા ક્વેશ્ચન છે એક શબ્દ વિષય એન સંજ્ઞા તેને રિપીટ કરવા તો લોક ની અંદર કેવું છે મતિ જ્ઞાનાવર્ણીય કર્મ છે તેનું ઓઘ સંજ્ઞાની અંદર જે છે તેનાથી વધારે પ્રમાણની અંદર ક્ષયોમ થવાને કારણે જે શબ્દ અને અર્થ વિષયક જે બોધ થાય છે વિશેષપણામાં તેને અહીંયા લોકસંજ્ઞાની અંદર બતાવેલ છે તે એક અર્થ છે એક કે શબ્દ અને અર્થનો વિશેષપણાનું જ્ઞાન જે છે તે તેને લોક સંજ્ઞાનો એક અર્થ કયો છે અને બીજો અર્થ અહીંયા આપણે ફોટોસમાં જે જોઈ શકીએ છીએ તે ઓકે આ રીતે આપણે ઓઘ સંજ્ઞા અને લોક સંજ્ઞા કમ્પ્લીટ કરી હવે આની અંદર સ્ટાર્ટિંગની જે ચાર સંજ્ઞાઓ છે કોઈ કહે કે ચાર સંજ્ઞાઓ લખો તો આહાર ભય મૈથુન પરિગ્રહ આ ચારનો સેટ યાદ રાખવાનો પછી નેક્સ્ટ સેટ ઓ ઘને આ બંનેનું એક સેટ તરીકે આપણે કહ્યું હતું બહાર કરવાને માટે તો તે થઈ હવે આની પછી સાતમી સંજ્ઞા કઈ છે તો છે ક્રોધ સંજ્ઞા હવે ક્રોધ સંજ્ઞાની અંદર શું છે ક્રોધનો જે લાગણી છે તેને અહીંયા ક્રોધ સંજ્ઞા તરીકે કહ્યું છે અને આ જે ક્રોધ સંજ્ઞા છે તે ક્રોધ કશાય કર્મ સ્પેસિફિકલી જો કહીએ તો તો તેના ઉદયના કારણે આ ક્રોધ સંજ્ઞા જાગે છે અથવા તો ક્રોધની લાગણીઓ ઉપજે છે હવે ક્રોધ એટલે છે શું ક્રોધમાં થાય શું છે જ્યારે કોઈ કા મનુષ્ય અથવા તો બીજો કોઈ પણ ક્રોધ આવે કોઈને તો તેનું માથું ગરમ થઈ જાય શરીરે ઝણઝણાટી થઈ જાય આંખો લાલ થઈ જાય આખું એ શરીર વાઇબ્રેટ થવા લાગે આવાજ બદલાઈ જાય એકદમ બીપી હાઈ થઈ જાય હાર્ટ બીટ વધી જાય આંખો મોટી થઈ જાય આ બધું એ શું છે માત્ર ક્રોધના બાહ્ય અથવા તો શારીરિક એવા લક્ષણો છે કે આ જ ફલાણા પર્સનને ક્રોધ આવેલું છે અથવા તો આ ફોટોમાં આપ જે જોઈ શકો છો એવા ટાઈપના એક્સપ્રેશન્સ કોઈક ના હોય તો તેને પછી ક્રોધ ના માં આવેલો વ્યક્તિ કહી શકાય પણ આ આ તો માત્ર શું છે બધા દ્વારા શારીરિક હાનિ થાય છે હેલ્થમાં કેટલાક એવા નેગેટિવ લાવે છે પણ આની સાથે સાથે ક્રોધ તે શું કરે છે અભ્યંતર રીતે ઘણા બધા દુષ્પરિણામો પણ લાવે છે ક્રોધ કરવાથી નવા એવા ક્રોધ કશાય મોહનીય કર્મ તેનો પણ બંધ થાય છે આ આના વિશે આપણે કશાય અંદર જોઈશું કે કઈ રીતે શું થાય છે તો ક્રોધ જ્યારે આત્મા આત્મા કરે કરે છે છે કે કોઈ મનુષ્ય તે ત્યારે આ ઘાતક એવા ઘાતી કર્મ કહેવાય છે આ મોહનીય કર્મ કેવું છે ઘાતી કર્મ છે તો એવા ઘાતક એવા ઘાતી કર્મ નવા નવા ઘાતી કર્મો બંધાવવાથી તેના ભાર થી વધારે ને વધારે ભારી થતો જાય છે અને આ કર્મો જ્યારે ઉદયમાં આવશે આગળ ફ્યુચરમાં તો ત્યારે આત્માને તે વધારે ને વધારે દુઃખી જ કર્યા કરશે બીજું કંઈ નહીં થાય આ ક્રોધ જે છે ક્રોધ કશાય મૌન્ય કર્મ તે કાંઈ સારી પુણ્ય પ્રકૃતિ નથી એટલે સારો કર્મ નથી તે પાપ કર્મ છે પાપ કર્મ જ્યારે ઉદયમાં આવે ત્યારે આત્માને શું મજા આવશે તેને સુખી સુખી કરી દે નહીં કરે સુખી પણ તેને વધારે ને વધારે દુઃખી જ કરવાનું છે આમ તો જે ક્રોધ છે તે ક્રોધ આવવાના ઘણા બધા કારણો હોઈ શકે છે પણ તેમાંથી એક એવું કારણ છે કે જ્યારે કોઈક ટાઈમે આપણને આપણી જે અનુકૂળતાઓ છે અથવા તો કમ્ફર્ટની જે ફિલિંગ છે તેની અંદર જ્યારે કોઈ વિક્ષેપ કે ઓબસ્ટ્રક્શન આવે તો ત્યારે આપણને ક્રોધ આવી જાય હવે તે આપણા કમ્ફર્ટ્સ જે છે તેની અંદર કોઈ પણ જાતની બાધાઓ કે રોકાવટો આવે તો આપણને ક્રોધ આવી જાય છે ક્યારેક આપણે આપણી મનપસંદ એવી પિસ્તા રોલ જેવી કોઈક વસ્તુ આપણે વાપરતા હોઈએ અને તે અત્યંત આસક્તિપૂર્વક વાપરતા હોઈએ આપણે તેના એક એક કોડિયામાં રહેલા દરેક કણકણને આખાએ મોઢામાં ફેરવી ફેરીને તેનું સંપૂર્ણ રીતે રસ લેતા હોઈએ એકદમ મજાથી તેનો રસ લે અને સરસ રીતે તેને ચાવતા હોઈએ તેનો રસ લઈ લઈને અને ત્યારે જ જો તેમાં ભૂલથી રહી ગયેલો એવો કડક એવી પિસ્તાનો જે છિલકો છે તે આપણા દાંત વચ્ચે આવી જાય અને પેઢામાં પણ વાગી જાય તો ત્યારે તે મનપસંદ એવી પિસ્તા રોલ વાપરતા આ જે કાર્ય હતું આપણું તો તેની અંદર વિક્ષેપ કેવો આવી ગયો તેનો રસ લેવાનો જે કાર્ય હતું એકદમ મજાની ફિલિંગ આવી રહી હતી આપણને તો ત્યારે આપણને એવા ટાઈપનો વિક્ષેપ આવવાને કારણે જે બનાવનાર કંદોઈ છે તેના પર ગુસ્સો કેવો આવે અને ક્રોધ કેવો આવી જાય તેના ઉપર કોઈક તો એટલા ગુસ્સે ચડી જાય કે તેના પર કેસ કરી બેસે અથવા તો બીજો કોઈ આપણી મનગમતી એવી ટીવી સિરિયલ આપણે જોતા હોઈએ જો અને ક્લાઇમેક્સ આવવાનું હોય અમુક જ થોડા જ એક બે મિનિટનું માત્ર સીન બાકી હોય અને આપણને એકદમ જ આમ એક્સાઇટમેન્ટ થતી હોય કે હવે શું થશે હવે શું થશે ત્યારે જ એ જ ક્ષણે જો પાવર કટ થાય ઇલેક્ટ્રિસિટી સપ્લાય જ બંધ થઈ જાય તો કેટલો ક્રોધ આવે ગુસ્સો આવે ને ત્યારે કે બે મિનિટ રહી શકાતું નહીં હતું એટલી વાર માં જ કઈ રીતે બંધ થઈ ગયું આવા ટાઈપના ના બધા ક્રોધ વિચારો આવે પછી ત્યાં ઇલેક્ટ્રિસિટી કંપની માં બધું કમ્પ્લેન કરવા બેસી જઈએ પછી રસ્તામાં ક્યારેક ચાલતા હોઈએ ચાલતા ચાલતા આપણને જો ઠોકર વાગે અથવા તો કોઈક પથ્થર વાગી જાય તો પથ્થર ઉપર ગુસ્સો આવી જાય પથ્થર ને લઈને પછી ક્યાંક દૂર ફેંકી નાખીએ તેના ઉપર ક્રોધ લાવીને અથવા તો હજી બીજી લાત મારીએ કોઈક એવો મોટો પથ્થર હોય તે જો વાગ્યો હોય તો તેના પર ક્રોધ કરીને ફરીથી તેને લાત મારીએ તો પછી શું થાય આપણને ફરીથી વાગી જાય બીજું શું થવાનું થોડી તે પથ્થરને કંઈ વાગવાનું છે તે અચિત હોય તો પછી કોઈક ઠેકાણે આપણે જમણવારમાં ગયા હોઈએ બુફેમાં આપણે ઊભા ઉભા વાપરતા હોઈએ જે જીનાજ્ઞાપૂર્વકનો નથી એવો બુફે આપણે ઊભા ઉભા કંઈક વાપરતા હોઈએ અને ત્યારે જ આપણે ચાનો વાટકો લીધો હાથમાં ચાનો વાટકો પીવા જેમ મોઢા પર લગાડવા ગયેલા હતા ત્યારે જ વાગ્યો અને ચા જે આપણે એકદમ વાપરવાના જ હતા તે આપણા કપડા ઉપર આખી પડી ગઈ ગરમા ગરમ ચા અને આખા આપણા સરસ એવા જે કપડાં હતા તે ખરડાઈ ગયા ત્યારે પછી કેવા ભાવ આવે કેટલો ક્રોધ આવે વડતો ઠૂંસો મારીએ ને પછી તેને પણ હવે તેના થાળીમાં જે છે તે પણ તેના કપડા ઉપર પડવું જ જોઈએ પછી એવી પૂનમના દિવસે આપણે શંખેશ્વર ગયા હોઈએ અને ત્યાં જે સેંકડો શ્રદ્ધાળુઓ જે છે તેઓની મોટી એવી લાઈન હોય તેમાં આપણે લાઈન લગાવીને ઊભા હોઈએ પૂજા કરવાને માટે જે લાઈન હોય છે તેની અંદર અને અનેક કલાકો વીતી જાય ત્યારે પછી આપણો જ્યારે અંદર જવાને માટે દેરાસરની અંદર એન્ટ્રી કરવાને માટે જ્યારે ટાઈમ આવેલું હોય અને માત્ર એક જ જણ આપણી આગળ છે હવે અને પછી આપણો દેરાસરની અંદર એન્ટ્રી થઈ જશે રંગમંડપની અંદર એન્ટ્રી થઈ જશે આપણી એટલું જ માત્ર એક જણનું હોય અને આપણને લાગે બસ હવે માત્ર અંદર એન્ટર થઈ ગયા પછી માત્ર ગભારા સુધી જવાની વાર લાગશે પાંચ છ જણ હશે પછી ખાલી ત્યારે જ કોઈક આવે અને વચમાં લાઈનમાં ઘૂસી જાય તો પછી કેવું લાગે અથવા તો પુરુષોની લાઈન ચાલુ હોય તેને બંધ કરીને સ્ત્રીઓ છે શ્રાવિકાઓની લાઈન તેને ચાલુ કરી નાખે તો પછી બુમાબૂમ કેટલી થઈ જાય હવે આની બંધ કરો એક જણને જવા દો અથવા તો બીજો કોઈ વચમાં એન્ટર થઈ જાય તો પછી તેને કેવા ધક્કાુક્કી કરીને બહાર મૂકવામાં આવે તેની સાથે ત્યાં ને ત્યાં ઝઘડો કરવામાં આવે પછી તો ભૂલી જવાય બધું કે આપણે ક્યાં છીએ આગળ પાછળ કોણ છે આ જે અંદર આવેલા છે જેઓ અંદર વચમાં આવી ગયા તેઓ પણ શ્રદ્ધાળુ જ છે અને તેઓ પણ મારા ભગવાનની જ પૂજા કરવા આવેલા છે તો તેઓનું તો સન્માન જ થાય આ રીતે બૂમ કરીને તેઓને ધક્કા મુકી નહીં કરાય પછી પાછળ વાળા જે દેરીઓ છે આજુબાજુ કેટલી બધી દેરીઓ છે ત્યાં તેની અંદર બિરાજમાન એવા આર્યન ભગવાન મને જોઈ રહ્યા છે ઉપર જે સિદ્ધ ભગવાન તો બેઠા છે સિદ્ધશિલાની ઉપર લોકાગ્ર ભાગે તે બધા મને જોઈ રહ્યા છે સિમંદર સ્વામી કેવલ ન્યાની તરીકે વિચરી રહ્યા છે તે મને જોઈ રહ્યા છે કે હું અહીંયા આવ્યો છું અરિયન ભગવાનની પૂજા કરવાને માટે અને માત્ર આટલું જ થોડો જ સમય માટે માત્ર સમતા રાખવાની છે શાંતિ રાખવાની છે અને ત્યારે જ મારો પિત્તો જાય છે અથવા તો શંખેશ્વર પાશ્વનાથ ભગવાનનો જીવ કેવલ જ્ઞાની તરીકે ત્યાં સિદ્ધ ભગવાન તરીકે બિરાજમાન હશે ઉપર તેઓ જોતા હશે ઉપરથી કે આ જુઓ અહીંયા આવ્યા છે પૂજા કરવાને માટે પૂનમ ભરવાને માટે આવેલા છે પણ કશાયો ઉપર કાબુ રાખી શકતા નથી કશાયોના ઉછાળાની અંદર તેની સાથે બહી જાય છે તો આવું બધું આપણા દ્વારા જ્યારે કરાતું હોય તો આ બધું શું છે તે બધી ક્રોધ સંજ્ઞા છે આ વર્જ્ય છે અને આદરવા લાયક બિલકુલ નથી ક્રોધને જે પણ કશાયો છે તેનું કશાય શા માટે કહેલું છે કશાય આજ કશાય કષાય નું પસંદગી શા માટે થઈ છે આ ચાર જે ક્રોધ માન છે તેઓના માટે કશાય એટલે છે શું કશ એટલે કે સંસાર અને આય એટલે કે તેનો લાભ અથવા તો આવવું ઇન્કમ કહેવાય ને આય આપણે આયકર ભરતા હોઈએ તો આયકર એટલે શું છે ઇન્કમ ટેક્સ છે તો આય એટલે કે ઇન્કમ અથવા તો લાભ અને કશ એટલે કે સંસાર તો જે કરવાથી સંસારનો લાભ થાય સંસારની કમાણી થાય સંસારનો ઇન્કમ થાય તેને કહેવાય છે કશાય એટલે જો આપણને આમ લાગતું હોય કે મારો સંસાર ભ્રમણ હજી ઘણું ઓછું છે મને તો હજી ઘણો ટાઈમ માટે આ સંસારના જે સો કોલ્ડ જે પણ ભૌતિક સુખો છે જે અસલમાં સુખ તો છે જ નહીં તેની અંદર મને હજી રમણતા કરવી છે હજી ધક્કા ખાવાના છે જે ચોરાસી લાખ યોની છે તેની અંદરના ફેરા હજી મને કરવા છે આ ચકડોળ મને બહુ ગમે છે આવી આવી જો વિચારણા હોય તો પછી કશાય કરવા યોગ્ય પછી માનવા અને જો આ સંસારમાંથી મુક્તિ જોઈતી હોય ચોરાસી લાખિયોની અંદર આપણને પીડા દેખાતી હોય તેની અંદર જન્મ મરણ કરવું આપણને પીડાદાયક લાગતું હોય જી નાજ્ઞાને માનવાલાયક લાગતી હોય આપણા પોતાના આત્માના કલ્યાણને માટે આપણી વિચારધારા ચાલતી હોય તો પછી કશાયો કરવા લાયક નથી કશાયો ત્યાગવા લાયક છે તે સમજવું અને હંમેશા ધ્યાનમાં રાખવું અને આ કશાયો જ્યારે આપણે કરતા છોડશું એટલે કે આ જે કશાય મોહનીય કર્મ છે તે જ્યારે આત્મા પરથી સંપૂર્ણપણે નીકળી જશે છૂટી જશે તેનું સત્તા નીકળી જશે આત્મા પરથી ક્યારે પણ આગળ નવો પણ કશાય બંધાશે નહીં એવી જ્યારે પરિસ્થિતિ આવી જાય આત્મા સંપૂર્ણપણે કશાયોથી રિક્ત થઈ જશે ત્યારે પછી કેવલ જ્ઞાન પામવા યોગ્ય જે ભૂમિકા છે તે ડેવલપ થઈ શકશે આમ શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે જે અગિયારમું ગુણસ્થાનક છે ત્યાં સુધી કશાયોની સત્તા રહેલી છે સત્તા એટલે કે આત્માની સાથે બંધાયેલા હોવા પણ તેને સત્તા કહેવાય છે અને આ જે કશાય છે તેનો ઉદય દસમા ગુણ સ્થાનક સુધી કહેલું છે અને એક વખત જો આપણે આના ઉદયથી થી આપણે દૂર થઈ ગયા એટલે કે આ ઉદયને આપણે રોકી દીધો અને સંપૂર્ણપણે તેને આપણા આત્મા ઉપરથી તેની સત્તાને સમૂલ નાશ કરી દીધી તો પછી આપણા માટે કેવલ જ્ઞાનનો જે તેરમું ગુણસ્થાનક છે તે આપણને પછી મળશે જ તે પછી રિઝર્વ થઈ ગયું આપણું ગુણસ્થાનક છે તે તે સમજવાનું પણ જો આપણે માત્ર કશાયોને દબાવીને રાખીએ અને તેને સંપૂર્ણપણે સમૂલ નાશ નહીં કરીએ તો અગિયારમો ગુણસાનક એવું છે કે કશાયોને દબાવીને રાખ્યા હોય પણ તેને સમૂલ નાશ કરેલું નથી હજી તો ત્યારે શું થાય છે આપને ખ્યાલ હશે કે અગિયારમો ગુણસાનક એવું છે અગિયારમાં ગુણસ્થાન કોઈ જાય તો પછી ત્યાંથી પડે ત્યાંથી આગળ બારમે તેરમે નહીં જઈ શકાય પણ અગિયારમાં ઉપર કોઈ પણ આરૂપ થાય તો પછી તેને નીચે આવવું આવશ્યક છે ત્યાંથી ઉપર જવાય જ નહીં યુટર્ન છે ત્યાંથી એટલે આપણને કરવાનું શું છે કષાયોને હમણાંની તો આપણી જે પરિસ્થિતિ છે તેની અંદર તો કષાયોને દબાવવા લાયક છે પણ કષાયોને માત્ર દબાવવાથી કંઈ કામ આપણું થવાનું નથી આગળ તે પણ સાથે સમજવાનું હમણાં તો ક્યારેય પણ આપણને ક્રોધ આવતું હોય તો તેને આપણી પરીક્ષા સમજવી અને તેને હમણાં તો દબાવવા જોઈએ અહીંયા ક્વેશ્ચન આવેલ છે કે હાઉ ટુ કન્ટ્રોલ એન્ગર સમ જેન્યુનલી ટ્રાઈઝ ટુ મેક યુ એંગ્રી દેન વોટ ટુ ડૂ ઇફ વન ટ્રાઈઝ દેટ બીજું ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ મેઇન રીઝન ફોર ક્રોધ એન્ડ હાઉ ટુ કન્ટ્રોલ ઇટ હા તો તે માટે આપણને ક્યારે પણ ક્રોધ આવે અથવા તો ક્રોધ ઉપજે એવી પરિસ્થિતિ આપણી સામે આવી જાય તો પછી એ વિચારણા કરવી કે આ જે છે જે પણ પરિસ્થિતિ મારી સામે આવેલી છે તે માત્ર મારી પરીક્ષા છે અને પરીક્ષામાં કેવું હોય હાર્ડ હાર્ડ ક્વેશ્ચન્સ પૂછેલા હોય ટ્રિકી ક્વેશ્ચન્સ હોય આપણને લાગે હા હા તો મને આવડે છે પણ તે કેવું હોય ઘુમાવી ફરાવીને પૂછેલા હોય કે જેની અંદર આપણે ઘણી વખત માથ ખાઈ જતા હોઈએ છીએ ભૂલા પડી જતા હોઈએ છીએ અને આપણા માર્ક્સ નક્કામાં ત્યાં કટ થઈ જાય છે કેટલાક તો એવા હાર્ડ આ ક્વેશ્ચન્સ હોય કે જેના આપણે ઘણું બધું વિચારીએ ત્યારે પછી તે આપણે તે ક્વેશ્ચનના આન્સર ઉકેલી શકીએ તો એવા જે એક્ઝામ હોય અથવા તો એવી ટાઈપની જે પરીક્ષા છે તે સમજવાની હા કે આટલું ઘણું હાર્ડ ક્વેશ્ચન આવી ગયું છે કે જેની અંદર મને મારા જે વિચારધારા છે તેને અટકાવવું જરૂરી છે સામેવાળો જે આવેલું છે અથવા તો આ પરિસ્થિતિ છે તેને દુઃખજનક નહીં માનવાનું પણ શું કરવાનું ક્ષમા ગુણ મારા આત્માનું સ્વાભાવિક ગુણ છે તે વિચારવું આપણી જે વિચારધારા છે તેને ડાયવર્ટ કરી દેવું સામેવાળા ઉપર ક્રોધ આવવાનો હોય તો તે ઠેકાણેના ક્રોધ કઈ રીતે કરવું કઈ રીતે વ્યક્ત કરવું મારું ક્રોધ તે વિચારણામાં નહીં ચડવું પણ એ વિચારવાનું કે મારો આત્મા કેવું છે તે ક્ષમા ગુણમય છે ક્ષમા ગુણ તે મારો આત્માનો પોતાનો ઓરિજિનલ ગુણ છે બાહ્ય બીજું કઈ નથી અને મારો જ પોતાનો સ્વાભાવિક ગુણ છે તો તેને ત્યાગવું ન જ જોઈએ અને ક્રોધ શું છે તે વિભાવ દશા છે મારી પોતાની દશા નથી બહારનું છે બાહ્ય આમ કહેવાય ને કે ઘરનું બનાવેલું સારું અને માર્કેટનું આવવું એ તો ઠીક છે પણ આત્માનો જે સ્વાભાવિક ગુણ છે ઓરિજિનલ જે નેચર છે તે છે ક્ષમા અને ક્રોધ તે કેવું છે આર્ટિફિશિયલ રૂપ છે આત્માનો ઓરિજિનલ રૂપ આ નથી ક્રોધ તે વિભાવ દશા છે અને તે ત્યાગવા યોગ્ય છે ક્રોધી અવસ્થા જે છે આત્માની તે અને ક્રોધ કેવું છે તે માત્ર કાયરો કરે પણ હું તો કેવો છું હું શૂરવીર છું હું કાયર નથી મને વીર બનવું છે અને ક્ષમા વીરસ્ય ભૂષણમ અને જે ક્ષમા આપે અથવા તો ક્ષમા જે કરે તે વીર છે હું વીર છું પણ કાયર નથી એવા ટાઈપની જો આપણે વિચારણા કરીશું તો પછી આ જે એંગર અથવા તો ક્રોધ છે તેને આપણે કંટ્રોલ કરી શકીશું અને તે ક્રોધના કારણે જે રૌદ્ર ધ્યાન વગેરે થતા હોય તેના ઉપર આપણે વિજય પામી શકીશું અને આગળ જે પણ પરિસ્થિતિઓ આવેલી છે મારા સામે જે પણ આવા ટાઈપની પરિસ્થિતિઓ સર્જાઈ ગઈ છે તે બધું શાના કારણે આવી છે હવે આની અંદર રીઝન શું છે મેન મેન રીઝન એ છે કે આગળ મેં એવા ટાઈપના કૃત્યો કરેલા હતા કે જેના કારણે મારા સામે એવી પરિસ્થિતિઓ આવી જાય કે કોઈક મને મારા જે પણ કાર્યો છે અનુકૂળતાઓ છે તેની અંદર વિઘ્નો કોઈ ઉત્પન્ન કરે આવા ટાઈપના કૃત્યો મેં આગળ કરેલા હતા તેના જ કારણે હવે આ બધું મને ફેસ કરવું પડે છે અને આગળ એવા આપણો જે કર્મો છે આગળ જે પણ આપણે કરેલા હતા તે કર્મોનો ઉદય જાણવો અને બીજું આમ આપણે જો આપણા ક્રોધને કંટ્રોલ નહીં કરીએ અને ક્રોધ આવવા દઈએ અને તેના અલગ અલગ એવા રસ્તાઓ શોધીએ કે મારા ક્રોધને કઈ રીતે વ્યક્ત કરવું તેને કઈ રીતે બતાડી દઉં કઈ રીતે તેની થાળી તેના જ વસ્ત્રો ઉપર ઉલટી કરી દઉં અથવા તો કઈ રીતે તેને લાઈનમાંથી બહાર કાઢી દઉં તેને બે કઈ રીતે કરી દઉં આવા બધા જે પણ વિચારણાઓ થાય અને તે વિચારણાઓ કરીને આ ક્રોધ આવ્યા પછી જે પણ આવી વિચારણાઓની અંદર આપણે ચડી જઈએ તો તેના કારણે શું થાય છે ક્રોધનો ઉદયકાળમાં આત્મા કેવું થાય છે ક્રોધી અવસ્થાને પામે છે ક્રોધના ઉદયકાળની અંદર આત્મા ક્રોધી અવસ્થાને પામે છે અને જો આપણે આપણા આત્માને ક્રોધી અવસ્થામાં જવા દઈએ તો પછી ક્રોધ કેવું છે ક્રોધ કશાયમોન્ય કર્મ તે પોતાના ઉદયની અંદર બીજા જેટલા પણ હમણાં આ હવે જો ક્રોધ કોઈ પણ કર્મ છે તેનું ઉદય આવ્યું એનું મિનિંગ શું થયું આત્મા ઉપર ચોંટેલા જે પણ કર્મના પૂતગલ હતા તે પોતાના ફળ હવે બતાવી રહ્યા છે અને આત્મા પરથી ખરી રહ્યા છે એનો મિનિંગ થાય છે કે તે કોઈ પણ એક કર્મનો ઉદય થયો છે તો હવે ક્રોધ કશાય મૌન્ય કર્મ એનો ઉદય થયો છે એનો મિનિંગ શું થયું ક્રોધ કશાય મૌન્ય કર્મ છે તેના દલિકો તેઓની અહીંયા ઉદય સમય આવી ગયો અને તે પોતાના જે ફળ છે તે બતાવી રહ્યા છે અને આત્મા પરથી ખરી રહ્યા છે તો હવે આ સાંભળ્યા પછી આપણને શું લાગે કે આ તો બહુ સારું છે જલ્દી વધારે વધારે ક્રોધ કરો અને બધા ક્રોધના જે કસાય કર્મ પડેલા છે તે બધાને જલ્દી થી હમણાં જ આજે ને આજે ક્ષય કરી દઉં બાજુવાળા ઉપર અથવા તો ઘર વાળા ઉપર આજે ને આજે જ ઘણો ક્રોધ કરી દઉં અને બધા જ જે કર્મો છે બધાને હમણાં જે હમણાં જ ખપાવી દઉં પણ આવું નથી જેટલા પ્રમાણમાં કર્મો ખરે છે અહિયાં તેના કરતા ઘણા બધા પ્રમાણના બીજા નવા એવા ક્રોધ કશાય છે જ્યારે આપણે ક્રોધ ક્રોધ કરીએ તો જેટલા પ્રમાણના હોય છે ઉદયમાં આવીને તેના ફળ બતાવીને તેના કરતા કઈ ઘણા વધારે પ્રમાણના નવા બીજા એવા કર્મો આજ ક્રોધ કશાય મોન્ય કર્મો તે બંધાયા કરે છે ત્યારે એટલે આ ક્રોધ કરવા લાયક બિલકુલ નથી એટલે આવું ક્યારે વિચારવું નહીં કે જલ્દીથી જલ્દી વધારે ક્રોધ કરી દઉં અને બધા કર્મોને બાળી નાખવું ક્રોધ મોન તો આવું થવાનું નથી ક્વેશ્ચન છે કે ઇફ યુ કીપ કંટ્રોલિંગ એન્ગર સમડે ઇટ ઇઝ ગોઈંગ ટુ બસ્ટ એઝ અ સ્પ્રિંગ ઇટ ઇઝ રિલીઝડ ઓકે તો આની અંદર કેવું છે આપણે માત્ર આમ દબાવીને રાખીએ અને આપણા મનની અંદર સ્મરણમાં રાખીએ કે પેલા દિવસે આવું થયેલ હતું દિવસે આવું હતું આ આ થયું જે ફલાણો પર્સન છે તે આવી ગયેલો મોઢું આપણે યાદ રાખીએ એટલે આ જે પણ પરિસ્થિતિઓ આવી ગયેલી હતી તે બધાને આપણે યાદ રાખીએ તો પછી તેને કહી શકાય કે આપણે બધું સંઘરીને રાખ્યું આપણી અંદર પણ તેને યાદ જ નહીં રાખીએ માત્ર આપણા ક્રોધને કંટ્રોલ કરી મૂકીએ અને જે પણ પર્સન કે પરિસ્થિતિ આવી તેને આપણે યાદ નહીં રાખીએ કે આના કારણે આ થયું હતું આના કારણે ચા પડી હતી મારા કપડા ઉપર આ જો આપણે યાદ નહીં રાખશું આ પરિસ્થિતિ અથવા તો પહેલાં ફલાણા વ્યક્તિને તો પછી આગળ કોના ઉપર સ્પ્રિંગ રિલીઝ થશે એટલે આપણને શું બનવાનું અહીંયા એમ શાસ્ત્રકાર ભગવંતો અને મોટા મહાપુરુષો કહે છે કે આપણે કેવા બનવું જોઈએ આરીસા જેવું બનવું જોઈએ પણ કેમેરા જેવું નહીં બનવાનું આરીસો કેવું હોય સામે જે આવે તેને ત્યાર પૂરતો માત્ર તેને જે પણ રિએક્શન છે તે હોય છે પણ કેમેરાની જેમ તે બધું કેપ્ચર કરીને મેમરીમાં રાખતો નથી એટલે સામેવાળો જે પણ પરિસ્થિતિ એ સામે આવી તે પરિસ્થિતિ પોતાની આગળ આવી અને ત્યારે તેણે પોતાના ક્રોધને કંટ્રોલમાં રાખ્યું અને પછી જયારે તે પરિસ્થિતિ ચાલી ગઈ ત્યારે તે બધું ભૂલી ગયું મિરરમાં એવું જોઈએ કે આપણે તે 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 હટી જઈએ તો પછી જે પણ 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 પડતું હતું ચાલ્યું જાય કેમેરા કેવું હોય બધું સંઘરીને રાખે મેમરીમાં સ્ટોર કરીને કે આ આ પરિસ્થિતિ હતી આવા ટાઈપના કન્ડિશન્સ હતા ત્યારે આવી સિચ્યુએશનમાં હું હતો તો ત્યારે મારે જ્યારે ફાઈનાન્શિયલ કન્ડિશન ફાઇનાન્શિયલ ક્રાઇસિસ હતો ત્યારે મેં ફલાણા વ્યક્તિને માંગેલ હતું પૈસા તો ત્યારે તેણે મને હેલ્પ નહીં કરેલ હતી હવે તેને તેનો ટાઈમ આવવા દો તેને બતાડી દઈશ કે કઈ રીતે શું થાય છે આ રીતના જે પણ પરિસ્થિતિઓ સર્જાયેલી હોય કોઈ કાળે અથવા તો કોઈક એવા વ્યક્તિ દ્વારા જે આવા કૃત્યો કરેલા હોય તેને આપણે સંઘરીને રાખીએ જો તો પછી તે આગળ સ્પ્રિંગની જેમ ઉછળી શકે સ્પ્રિંગ પણ ક્યારે ઉછળે જ્યારે સ્પ્રિંગ પોતે હોય હયાતીમાં હોય ને સ્પ્રિંગ અને આપણે તેને આમ દબાવીએ તો પછી તે ઉછળી શકે પણ આપણે અહીંયા મિરરની જેમ સ્પ્રિંગને સંગળીને રાખીએ જ નહીં તેની સાથે કંઈ કરીએ જ નહીં તો પછી તે ઉછળે કઈ રીતે તો ઉછળે છે જ નહીં તેને સંઘરીને જ નહીં રાખીએ કોઈ પણ મેમરીઝને તો પછી આગળ પણ તે આ રીતે ઉછળી શકશે નહીં એટલે આવા જે પણ ખરાબ એવી પરિસ્થિતિઓ આપણી આગળ જે પણ આવેલી હોય તે પછી સ્મરણમાં નહીં રાખવી તે રાખવું ક્વેશ્ચન છે તો ક્રોધ મૌન્ય કર્મ ઉદયમાં આવવું એટલે શું એટલે ક્રોધ ના કર્મ કેવી રીતે ખરે તો એમાં શું છે ક્રોધ કશાયમોન્ય કર્મ જયારે આપણે બંધ કરેલું હોય તો પછી તેનો જયારે ઉદયકાળ આવે તો ત્યારે તે પોતાનું ફળ બતાવવાનું છે આત્મા ક્રોધી અવસ્થાને પામે છે તે તેનું ફળ છે અને જો આપણે તેવા તેના ફળને આવવા નહીં દઈએ તેના ફળને આપણે ઉજાગર થવા નહીં દઈએ અને આપણે ક્ષમા ધારણ કરીએ તો પછી આ જે પણ ક્રોધ હમણાં ઉદયમાં આવવાના હતા તેનું પછી ક્ષય થઈ જાય છે તે પછી પ્રગટ જાય છે આગળ અને નવા એવા બીજા જે બંધાવવાના હતા પોસિબિલિટી જે નવા ક્રોધ કસાયમોનીય નવો જે બંધાવવાની પોસિબિલિટી હતી તે પછી નાશ થઈ જાય છે એટલે બીજા નવા એવા કર્મો તે બંધાતા નથી પછી ક્રોધના તે સમજો ઓકે ક્વેશ્ચન છે કે મેની ટાઈમ્સ એવું બને ક્રોધ થઈ જાય બાદમાં રિયલાઇઝ થાય કે વોઝ રોંગ હવે હવે કર્મ તો 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 બંધાઈ ગયું શું એમાં કેવું છે જે રિયલાઇઝેશન થાય છે ને તે બહુ સરસ છે અને સારું છે કેટલાક તો એવા હોય કે એમ વિચારે કે મને ત્યારે ક્રોધ કરવા યોગ્ય હતું મેં શા માટે નહીં કર્યું ક્રોધ ક્રોધ જો કર્યું હોત તો પછી તેને સારી રીતે સમજાઈ ગયું હતું અને નેક્સ્ટ ટાઈમ પછી તે મારા સામે આ ખૂટાવીને જોઈ પણ નહીં અને જે બાય ચાન્સ જે ક્રોધ મે કરી દીધું તે બહુ સારું થયું આ તે તો તેના લાયક જ હતો બરાબર તેને બતાડી દીધું હવે નેક્સ્ટ ટાઈમ તે ક્યારે પણ મારી સામે કંઈ પણ એવા ટાઈપના કૃત્યો કરવાને માટે અને દુર્વ્યવહાર કરવાને માટે તેની અંદર બુદ્ધિ આવશે જ નહીં અને તે પહેલાથી જ મારા સામે વાંકો ચાલશે જ નહીં એટલે આવા ટાઈપનો જે વિચારણા કરીએ તે તો એ રોંગ છે પણ આપ જે કહો છો કે આપને પછી રિયલાઈઝ થાય છે આમ કે મેં આ ખોટું કર્યું જે ક્રોધ કર્યું તે તો સારું છે હવે એની અંદર કેવું છે કે શાસ્ત્રકાર ભગવંતોએ કહેલું છે કે પાપ જે છે તેને પાપ તરીકે આપણને માનવું જરૂરી છે પાપને જો આપણે પાપ માનીએ તો પછી આપણી આત્મિક પ્રગતિ પોસિબલ છે સમ્યક દર્શનનો રસ્તો પછી આપણા માટે ખુલ્લો છે પણ પાપને પાપ જ નહીં માનીએ માત્ર તેના જે દુષ્પરિણામો છે તેનાથી ડર્યા કરીએ તો પછી તે રોંગ છે એટલે શું ચોરી તે પોતે ચોરી પાપ છે તે જો નહીં માનીએ ચોરી કરવી તે ખોટું છે તે જો નહીં માનીએ પણ એવું માનીએ કે ચોરી કરતા જો પકડાઈ ગયા તો તે ખોટું છે તેના જે દુષ્પરિણામો છે કે આખા એ જગતની અંદર નાલેસી થાય પછી કોઈક સજા થઈ જાય જેલ થાય કે આટલા જે જે પણ તેના દંડ છે પનિશમેન્ટ તે ભોગવવું પડે એ બધા જે પરિણામો છે તેના ચોરીના જે પરિણામ છે તેના જે રિઝલ્ટ છે તો તેના રિઝલ્ટથી જો આપણે ડરતા હોઈએ અને તેના કારણે જો આપણે ચોરી ન કરીએ તો તેની અંદર આપણી માન્યતામાં ક્યાંક ખામી છે કારણ અહીંયા શાસ્ત્રકાર ભગવંતોએ કહ્યું છે કે જે ચોરી છે તે પોતે જ ગુનો છે તે જ પાપ છે ચોરી પકડાઈ જાય તો પાપ થયું એવું નથી એટલે કે ચોરીના જે પણ દુષ્પરિણામ આવ્યા માનવું તે તે રોંગ છે પણ ચોરી પોતે આપણને ચોરી કરવી જ નહીં જોઈએ ચોરી પોતે જ ખોટી વસ્તુ છે ખોટું કાર્ય છે તેવું જો માને તો પછી તેને કહેવાય કે પાપને પાપ માન્યું તે જ રીતે જે ક્રોધ છે તો ક્રોધ પોતે જ અકૃત્ય છે એટલે કે કરવા યોગ્ય નથી ક્રોધ હે છે તે એમ જો આપણી માન્યતા હોય ક્રોધને આપણે પાપ તરીકે માનતા હોઈએ તો પછી તે આપણી માન્યતા સારી એટલે કે રાઈટ ટ્રેક પર છે એમ સમજવી અને આમ જો આપણે વિચારણા હોય કે ક્રોધ નહીં કરીએ તો આપણા કાર્યો જ નહીં થાય આપણે જે નોકર છે કે કોઈ પણ કામવાળી છે કે વહુ છે તો તેના વિશે એમ વિચારીએ કે એક વખત તો ક્રોધ કરવું જ જોઈએ આંખ લાલ નહીં કરીએ તો કામ કેવી રીતે થાય એવી જો વિચારણા હોય તો પછી આપણે ભૂલા પડેલા છીએ તે સમજવું ઓકે તો આ રીતે જે ક્રોધ કશાય કર્મ છે તેના ઉદયના કારણે જે ક્રોધની લાગણીઓ પેદા થાય છે મનની અંદર આત્માની અંદર અને તેના દ્વારા જે પણ આવા ટાઈપના બાહ્ય રીતે જે પણ વ્યક્ત કરાતું હોય છે તેને અહીંયા ક્રોધ સંજ્ઞા તરીકે કહેલી છે એવા ક્રોધની લાગણીઓ પેદા થવી તે અહીંયા ક્વેશ્ચન છે કે આઈ હેવ એક્સપીરિયન્સ્ટ એંગ્રી ઓન મી બટ ઓટોમેટિક ઇન અધર સિચ્યુએશન આઈ ગોટ એંગ્રી ઓન હિમ ઇઝ ઇટ ધ સેટ ઓફ ઓફ કર્મો તો આ શું છે એકબીજાને માટે આપ નિમિત્ત બનો છો બીજો કંઈ નથી એ પણ કો નિમિત્ત બનો છો અને તે પણ સારું નથી એટલે આવો કર્મના લીધે થાય છે તે બરાબર છે રાઈટ વાત છે પણ એમાં શું છે આવું જરૂરી નથી કે તે જે અમુક પર્સન છે તે જ પછી નિમિત્ત બનીને આવશે પાછું આપણી આગળ એવું જરૂરી નથી હવે જો સમજો આપણે કોઈક સાથે કંઈક દુષ્કર્મ કર્યું છે તો પછી તેનો જે ફળ બતાવવાને માટે ફળ આપવાને માટે જે નિમિત્ત તરીકે બનશે તે તે સેમ વ્યક્તિ જ હશે એવું જરૂરી નથી ત્યાં બીજો કોઈક વ્યક્તિ પણ આવી શકે એવું હોઈ શકે પણ આપણને અહીંયા જે આ પરીક્ષા થઈ રહી હોય આપણની તો તેની અંદર પાસ થવાનું છે માત્ર એ જ આપણો મોરલ છે સ્ટોરીનો તેમાં ઉત્તીર્ણ થવું છે તે પણ મેરિટ સાથે ઓકે તો આ તો આપણો ક્રોધ સંજ્ઞા હવે નેક્સ્ટ આવે છે માન સંજ્ઞા તો હવે માન કેવું છે માન એટલે કે અભિમાન જો કહેવાય તે પણ આ પણ એક કષાય છે માન આપણે ક્યારે કરીએ અભિમાન કરીએ તો તે પણ સંસાર વધારનાર જ કહેલ છે અને તે માન મોહનીય જે કષાય છે તેના ઉદયના કારણે આવેલું જાણવું આ માનના જે લાગણીઓ છે તે કે હું તો કંઈક છું ઈગોની જે છે ને ઈગોની ફિલિંગ પછી મારા કારણે આખો જગત ચાલે છે હું નહીં હોઉં તો કંઈ નહીં ચાલે એવી જે લાગણીઓ હોય તે માનની અંદર આવે છે એની અંદર આપણે એક શાસ્ત્રીય એક્ઝામ્પલ છે કે જે માન કશાય જેઓએ અમુક અંશે માત્ર માન કશાય આચરણ કરેલું હતું તેની અંદર લેપાઈ ગયેલા હતા તો તેના કારણે આટલી ઘનઘોર તપસ્યા કરવા છતાં પણ તેઓનો કેવલ જ્ઞાન અટકી ગયેલો હતું તેઓને કેવલ જ્ઞાન પ્રગટ જ નહીં થયેલ બાર બાર મહિના સુધી વૃક્ષની જેમ તાળ વૃક્ષ હોય ને એમ એ રીતે એકદમ સ્થિર અચલ એવા ઉભેલા હતા એવા બાહુબલીજી દીક્ષા ગ્રહણ કર્યા પછી મહિના સુધી આમને હતા હતા કે કે જેના કારણે બીજા જે પશુઓ તેઓને પણ એમ લાગતું હતું આ તો વૃક્ષ જ છે કોઈ મનુષ્ય નથી એટલે તેઓથી કોઈ ડરતા નહીં હતા અને તેઓને વૃક્ષની જેમ માનીને જે પક્ષીઓ હતા તેઓએ તેમના શરીર ઉપર માળાવ બનાવી દીધા પોતાના નેસ્ટ જે કહેવાય તે પછી અનેક એવી વેલડીઓ તેઓના શરીર ઉપર વીંટળાઈ ગઈ તેઓના શરીરને વૃક્ષ તરીકે માનીને આવી ઘનઘોર અને કઠોર એવી તપસ્યા કરવા છતાં પણ માત્ર એક એવો માન કશાય હતો તેઓની અંદર કે જેના કારણે બાર મહિના સુધી તેઓ આમને ઊભા હતા તો પણ તેઓનો કેવલ જ્ઞાન પ્રગટ જ નહીં થયું તેઓની અંદર આવું માન કશાય કઈ રીતે હતો તો તેઓની એમ વિચારણા હતી કે મારા નાઇન્ટી એટ જે ભાઈઓ છે નાના મારાથી જે નાના છે નાઇન્ટી એટ ભાઈઓ તેઓએ તો દીક્ષા ગ્રહણ કરેલી છે અને તે પણ મારાથી પૂર્વે કરેલી છે દીક્ષા ગ્રહણ તો પછી જો હું હમણાં જાઉં હું તો હમણાં નૂતન દીક્ષિત છું હમણાં હું જો જાઉં ત્યાં તો પછી તે બધાને મને પગે લાગવું પડશે પણ હું તો મોટો ભાઈ છું તો મોટો ભાઈ નાના ભાઈઓને કેવી રીતે પગે લાગુ એવા ટાઈપનો જે માન કસાય છે તે ત્યાં તેઓને પછી પછી તે કે જ હું તપ ત્યાગ વગેરે કરીને કાયોત્ગમાં ઉભો રહીને કેવલ જ્ઞાનનું પ્રગટીકરણ કરી દઉં પછી ત્યાં જઈશ તો પછી નાના ભાઈઓને વંદન કરવાનો વારો નહીં આવશે એ રીતે તેઓની વિચારણા હતી હવે આના પાછળ પણ તેઓનો અહીંયા ધ્યેય શું હતું તેઓને શું જોઈતું હતું કેવલ જ્ઞાન જોઈતું હતું અને કેવલ ત્યાગ અને આ ધ્યાન પણ માત્ર એક આમ એમાં કંઈ એવું ખોટું નહીં હતું કે મને શા માટે તેઓએ આ કરી દીધું કે આ કરી દીધું અને ક્રોધ પણ તેઓની અંદર હતું નહીં પણ શું હતું કે તેઓને નાના ભાઈઓની સામે નમન કે વંદન કરવાને માટે કાંઈક ક્યાંક કંઈક ખચકતું હતું તેઓને તેવા ટાઈપનું માન કશાય તેઓની અંદર આવી ગયેલું હતું કે જેના કારણે આટલી ઘોર તપસ્યા કરવા છતાં પણ કેવલ જ્ઞાન જે છે તેઓ પ્રગટ કરી શક્યા નહીં પણ પછી જ્યારે ઋષભદેવ ભગવાન તેઓએ બ્રાહ્મી સુંદરી જે સાધ્વીજી હતા તે બંનેને અહીંયા મોકલાવ્યા બાહુબલીજી પાસે અને જ્યારે તે સાધ્વીજીએ પછી ગાયું આવા ટાઈપનો જયારે શબ્દો બાહુબલીજીના કાનના પર પડ્યા તો ત્યારે તેઓએ વિચાર્યું હમણાં તો હું જમીન ઉપર ઉભો છું અને એકદમ સ્થિર ઉભો છું ક્યાંય બેઠેલો નથી અને એ પણ જમીન છે તેના ઉપર ઉભો છું તો ગજ તો છે નહીં ગજ એટલે કે હાથી આ જે સાધ્વી કહે છે તે તો ક્યારે પણ ખોટું નહીં કહે તે તો કહે છે કે ગજ ચડે કેવલ ન હોય ગજ થકી ઉતરો એટલે હાથી ઉપર આપ ચડેલા છો ત્યાંથી ઉતરો તમે ત્યાં ચડે ઉપર આપને કેવલ જ્ઞાન નહીં પ્રગટે તો આ તો ખોટું તો નહી બોલે અને હું તો છું ક્યાં છું જમીન ઉપર છું તો હવે ગજ તે શું છે તો ગજ એટલે કે અહંકારનો જે પ્રતિક કહેવાય તે અથવા તો માનનો નો પ્રતિક તો તેઓ અહીંયા સમજી ગયા કે આ જે કેવલ જ્ઞાનને અટકાવી રહ્યો છે તે છે મારો જ માન કસાય તો તરત જ આ સાંભળ્યા પછી તેઓને જ્યારે સ્ટ્રાઇક થયો ત્યારે તરત જ તેઓએ જ્યારે પોતાનો એક પગ ઉપાડ્યો ત્યાં જ્યાં ઋષભદેવ ભગવાન અને આ બધા પોતાના નાના ભાઈ મહારાજો હતા બધા તે દિશાની અંદર જવાને માટે જ્યારે તેઓએ માત્ર એક પગ ઉપાડ્યો તો ત્યારે જ તે જ ક્ષણે તેઓને કેવલ જ્ઞાન પ્રગટ થઈ ગયું તો હવે જો અહીંયા કેવું હતું એમ કવિ કલ્પના છે કે કેવલ જ્ઞાન તેઓના દ્વાર ઉપર આવીને ઊભો હતો અને રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે તેઓ પોતાનો પગ ઉપાડે અને ક્યારે હું તેઓના જે આત્મા રૂપી ઘર છે તેની અંદર પ્રવેશી જવું આવા ટાઈપની કવિ કલ્પના કરે છે એટલે આના પછી આ સાંભળ્યા પછી આપણને શું સમજવાનું કે જ્યાં સુધી આપણા આત્મા રૂપી ઘર ની અંદર કશાયોએ કબજો જમાવેલ હશે તેઓ આપણા ઘરમાં જ્યાં જ્યાં સુધી આપણે કશાયોને આપણા ઘરમાં આશરો આપેલું હશે ત્યાં સુધી કેવલ જ્ઞાન કેવલ દર્શન રૂપી જે અનંત ગુણો છે આત્માના તે પ્રગટ થવાના નથી સંપૂર્ણપણે જ્યારે આપણો ઘર છે તે ઘરમાંથી આવા જે આશ્રિતો છે જે આવા કશાયો છે દુર્જન જે કહેવાય એવા દુર્જન એવા કષાયોને આપણે આપણા ઘરમાંથી બહાર કાઢીશું તેઓને આશરો આપવાનું છોડી દેશું ત્યારે પછી આપણા આત્માની અંદર અનંત ગુણો તે પ્રગટ થઈ શકશે આ રીતે સમજવું તો અહીંયા જે માન ઈગો કે મોટાપણાની જે લાગણી આઈ એમ ધ બેસ્ટ હું સર્વસ્વ છું મારા આગળ કે મારાથી શ્રેષ્ઠ કે મારાથી ચડ્યા તો બીજો કોઈ નથી એવા ટાઈપની જે પણ વિચારણાઓ છે તે બધી માન કશાયની અંદર આવે છે અને તેમાં હવે ક્યારેક કોઈકનો એમ વિચારતો હોય તેનો ઈગો હોય અને પછી તેનો ઈગો જયારે હર્ટ થાય ત્યારે પછી તેને ક્રોધ આવી જાય છે એટલે આ માનને જે પણ કષાયો છે તે ઇન્ટરલિંક્ડ છે માન જયારે ગવાતું હોય ત્યારે પછી ક્રોધ આવી જાય આમ પણ બીજું કહેવાયેલું છે કે આ જે પણ કષાયો છે કોઈ પણ કષાય આપણને આમ લાગે કે હવે મને ક્રોધ આવવા જઈ રહ્યો છે અથવા તો મારો માન છે તે તેના ઉપર ઠેસ લાગવાને માટે હવે થાય છે અથવા તો ત્યારે સચેત થઈ જવું એકદમ સાવચેત થઈ જવું અને તેને ઉછાળો મારવા માટે આપવું જ નહીં અત્યંત એવું દબાવી દેવું અને કાઉન્ટર થિંકિંગ કરવું એટલે શું જે રીતે આપણે જોયું ને ક્ષમા તે શું છે ક્રોધનો ઓપોઝિટ છે તો તે જ રીતે અહીંયા નમ્રતા જે છે નમવાપણું કે નમ્રતા અકડ ઠુંઠું બનવું નહીં પણ શું નમી જવું નમે તે ગમે સૌને એ કહેવાય છે ને કાવત છે નમે તે સૌને ગમે એટલે આવી નમ્રતા વાળા જે ભાવો એવો સ્વભાવ કેળવવાનો પણ અક્કડ ઠોઠા બનીને ફરવો ફરવું નહીં તે ધ્યાનમાં રાખવું ઓકે આજનો ટાઈમ આપણો અહીંયા થયો છે આગળના પદાર્થો આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું અવસરે જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાવીએ તો મીચા મી સર્વ માંગલ્યમ સર્વ પ્રધાનમ સર્વ ધર્માણ જૈનમ જય અતિશાસનમ પ્રણામ બધા સાતામાં રહેજો જીનાગ્ના પૂરક નું જીવન જીવજો